મિત્રો નમસ્કાર, જેડ એસ ટીવી ની અંદર આપનું હાર્દિક સ્વાગત છે. હું જ્યોતિ આચાર્ય, પ્રશાંત ત્રિવેદી વાત કરીશ. 24/9/2020 અને ગુરુવારના દિવસે આપની ખાસ રજૂઆત કેદા આપની આજ વિશે વાત કરીશું. રાશિ ભવિષ્યની પ્રથમ રાશિ કેદા મેષ રાશિની. ઘણા સમયથી કોઈ હટવાયેલું પેમેન્ટ આજના દિવસે ચોક્કસ રીતે મળવાથી આનંદ રહેશે. આર્થિક સ્થિતિમાં સુધારો આવશે. કોઈ મુશ્કેલ કાર્યમાં નજીકના મિત્ર યોગ્ય સહયોગ આપશે. અનેક વાર ઉતાવળ અને અતિ ઉત્સાહથી બનતું કાર્ય ચોક્કસ રીતે પરિપૂર્ણ થવાની શક્યતાઓ છે. વાત કરીશું વૃષભ રાશિની. આજે તમે પરિવારમાં થોડા સમયથી ચાલી રહેલી અવ્યવસ્થાને દૂર કરવા માટે મહત્ત્વપૂર્ણ નિર્ણય બનાવશો અને તેમાં સફળતા મળશે. વાહન ખરીદવાની લગતી યોજનાઓ બનશે. આજના દિવસે વાત કરીશું 3 નંબરની કેદા મિથુન રાશિ. આજે ઘરને લગતા કાર્યને સંપન્ન કરવામાં આપ વ્યસ્ત બનશો. કોઈ વિશેષ વ્યક્તિનું સાનિધ્ય પ્રાપ્ત થશે, જેના દ્વારા તમારી વિચારધારામાં મહત્ત્વપૂર્ણ પરિવર્તન આવશે. વાત કરીશું કર્ક રાશિની. તમારા ઘરના નજીકના સંબંધીઓ આજના દિવસે ઘરની અંદર પધારશે. રોજિંદાનો થાક તથા વ્યસ્ત દિનચર્યાથી રાહત મળશે. વિદ્યાર્થીઓ અભ્યાસ અને કરિયરને લગતી સમસ્યાઓનું સમાધાન પણ જોવા મળશે. વાત કરીશું અહીંયા સિંહ રાશિની. કોઈ મહત્ત્વપૂર્ણ લક્ષ્યની પ્રાપ્તિ માટે તમારી સંપૂર્ણ ઉર્જા લગાવી દેશો તો સફળતા પ્રાપ્ત કરશો. વિદ્યાર્થીઓ કોઈ ઇન્ટરવ્યૂમાં મહત્ત્વપૂર્ણ ઉપલબ્ધિઓ પ્રાપ્ત કરી શકશે. વાત કરીશું કન્યા રાશિની. જે કામ છેલ્લા થોડાક સમયથી અટવાયેલું હતું તેને આજે વધારે પ્રયાસોથી પૂર્ણ કરવાનું છે. કોઈ સંબંધીને લગતા કોઈ શુભ સમાચાર મળવાથી પ્રસન્નતા રહેશે. વાત કરીશું તુલા રાશિની. તો અહીંયા રાજનૈતિક અને સામાજિક ગતિવિધિઓને લગતી સીમા વધશે. નવા મહત્ત્વપૂર્ણ સંબંધ પણ સ્થાપિત થશે. બાળકોની ગતિવિધિઓમાં પણ તમારું યોગદાન મહત્ત્વપૂર્ણ રહેશે. વાત કરીશું અહીંયા વૃશ્ચિક રાશિની. ઘરના બાંધકામને લગતું અધેરું પડેલું કાર્ય પૂર્ણ થશે. મહત્ત્વપૂર્ણ લોકો સાથે સમય પસાર કરવાથી તમારા વ્યક્તિત્વમાં પણ પોઝિટિવ ફેરફાર જોવા મળશે. વાત કરીશું અહીંયા ધનરાશિની. તમારા રાજનૈતિક સંબંધને વધારે મજબૂત કરો, કેમ કે મહત્ત્વપૂર્ણ ઉપલબ્ધિઓ તમારી રાહ જોઈ રહી છે. આ સમયે ગ્રહ ગોચરને પૂર્ણ કરી તમારા પક્ષમાં રહેશે. વાત કરીશું અહીંયા મકર રાશિની. આજના ગ્રહ ગોચરમાં ભાગ્ય તમારા પક્ષમાં છે. સંપૂર્ણ રીતે કામ કરી રહ્યા છો. તમારી કોઈ પ્રકારની સમસ્યાનું સમાધાન શોધવા માટે સમય ઉત્તમ છે, એટલે મહેનત કરતા રહો. માત્ર મહેનતથી તમારું ભાગ્ય ઉજ્જવળ બનશે. વાત કરીશું કુંભ રાશિની. કુંભ રાશિના જાતકો છેલ્લા થોડા સમયથી જે યોજનાઓ બનાવી રહ્યા છો તેને લક્ષ્ય એ પ્રાપ્ત કરવાનો ઉત્તમ સમય છે. આધ્યાત્મિકતા સામાજિક ગતિવિધિઓમાં પણ આપ વ્યસ્ત રહેશો. વાત કરીશું છેલ્લે મીન રાશિની. અચાનક જો કોઈ નજીકના મિત્રો સંબંધીઓ સાથે મુલાકાત, રોજિંદા તણાવવાળા વાતાવરણથી રાહત ચોક્કસ મળશે. આ સમયે તમને એક નવી ઉર્જાનો અનુભવ થશે. મિત્રો, વાત કરવી છે આજના દિવસે. અધિક માસ ચાલી રહ્યો છે અને પૂર્ણ પુરુષોત્તમ ભગવાન વિષ્ણુનો માસ છે અને આ માસની અંદર કરેલું કાર્ય અનન્ય ઘણું ફળ મળે આપ આપે છે, આપ જાણો જ છો. મિત્રો, આજે ગુરુવાર. ગુરુવારના દિવસે પીપળાના વૃક્ષ નીચે જઈ અહીંયા સરસવના તેલનો દીપ કરી અને ઓમ નમો ભગવતે વાસુદેવાની એક માળા કરવાથી ભગવાન વિષ્ણુ અને પિતૃની પ્રસન્નતા ચોક્કસ પ્રાપ્ત થશે. મિત્રો, આ કાર્ય કરજો જેથી તમારા જીવનના દરેક સંકલ્પો પણ આ સાથે પૂર્ણ થશે. મિત્રો, જેડ એસ ટીવીની આ ચેનલને સબસ્ક્રાઈબ કરો. આચાર્ય પ્રશાંત ત્રિવેદી દ્વારા નિહાળો આપની આજ વિશે. અસ્તુ શ્રી જય ગણેશ.